હવે જોઈશું ફટાફટ ખબરો. અમદાવાદ 24 જૂને નિયમો સાથે નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા. 108 કળશની જગ્યાએ માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજાશે. 85 થી ઓછા લોકો હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આગામી 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદની આગાહી. મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ. આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આણંદ જિલ્લા પોલીસ વડાની ઓફિસ અને મકાનમાં પાણી ભરાયા. પાણી ભરાતા વહીવટીતંત્ર લાગ્યું કામે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. જામનગરમાં ચોમાસાનું વિધિવત આગમન. કાલવડ અને ધ્રોલમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી. વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગરના શહેરોના ગ્રામ્ય પંથકમાં વરસાદ. વરલ ગામે વરલ નદી બની ગાંડીતુર. નદીમાં વહેણ વધતા વરલથી ભાખલ જવાનો રસ્તો બંધ થયો. વરસાદથી ખેડૂતોમાં ખુશી. કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભુજના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. વડોદરાના મોટાભાગના વિસ્તારમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ. ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, રાવપુર અને ફતેગંજમાં વરસાદ. વરસાદથી વાતાવરણમાં ઠંડક. વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ગરમીથી મળી આંશિક રાહત. અમરેલીના લાઠીમાં વરસ્યો વરસાદ. વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નવસારીમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. વિજલપુર, શાંતિદેવી અને જલાલપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. પાણી ભરાતા લોકોને પડી હાલાકી. મોરબીના આળવદ તાલુકામાં આવેલા ચિત્રોડી અને દિઘડિયા ગામે વરસાદ. ચિત્રોડી ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા. માલધારીના 20 જેટલા ઘેટા તણાયા. ગામ લોકોએ અબોલ જીવને બચાવ્યો. આણંદ શહેરમાં 2 કલાકમાં 120 મિલીમીટર વરસાદ પડ્યો. એવી રોડ લક્ષ્મી સિનેમા ગામડીવડ વિસ્તારમાં પાણી ભરાયા. કામકાજ અને નોકરીએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ભરૂચમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. વરસાદ વરસતા ગરમીથી મળી આંશિક રાહત. મોરબી શહેરમાં મેઘરાજાની એન્ટ્રી. મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. વાહન ચાલકો પરેશાન થયા. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ. ગાંધીચોક, બસ સ્ટેન્ડ, જોશીપુરા વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. વલસાડ જિલ્લામાં ઉમરગામ 2.71 ઇંચ વરસાદ પડ્યો. ધરમપુરમાં 13 મિલીમીટર, પારડીમાં 1.92 ઇંચ વરસાદ. વલસાડની અંદર 1.81 ઇંચ, વાપીમાં 22 મિલીમીટર પડ્યો વરસાદ. તો જિલ્લામાં સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી. રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતમાં ધોધમાર વરસાદથી ડિંડોલી, ઉધનાગર નાળામાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને આ લાગી. લોકો જીવનના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ભરૂચના જંબુસરમાં વરસ્યો વરસાદ. જંબુસરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દર વર્ષે સામાન્ય વરસાદમાં ભરાય છે વરસાદી પાણી. સુરતના પૂના ગામ નજીક ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરીની ખુલ્લી પોલ. પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. જૂનાગઢના ઝાંઝરડા અંડરપાસમાં ભરાયા પાણી. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. દર વર્ષે ભરાય છે વરસાદી પાણી. વલસાડના નારગોલ ગામે ભારે વરસાદથી આંગણવાડીની છત તૂટી. સદનસીબે બે મોટી જાનહાની ટળી. નવા મકાનની ફાળવણીની કરાઈ માંગ. દ્વારકાના સલાયા બંદરના વધુ એક જહાજની ઓમાનમાં દરિયામાં જળસમાધિ. નિઝામુદ્દીન નામના જહાજમાં લાગી હતી આગ. જહાજમાં સવાર તમામ ખલાસીઓનો આબાજ બચાવ થયો હતો. પંચમહાલના ડેરોલમાં વીજલાઇન પર વૃક્ષ પડતા વીજળી ગુલ. ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. સદનસીબે જાનહાની ટળી હતી. સુરતના પાલ વિસ્તારમાં રસ્તા પર ભૂવા પડ્યા. વરસાદ વરસતા રોડ રસ્તા ધોવાઈ ગયા. ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ચોમાસુ શરૂ થતા ગાંધીનગર શહેરી વિસ્તારમાં સઘન સર્વેલન્સ અભિયાન. સરકારી કચેરીઓમાં મચ્છરોનો પારાનો નિકાલ કરાવવા પોરાનો નિકાલ કરવામાં આવ્યો છે. કચેરી અને મકાનોમાં સર્વે કરી એન્ટી લાવો કામગીરી કરાશે. આણંદ ખેતી નિયામક કચેરીમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી સરકારી અનાજના ગોડાઉન પાણી ભરાતા હાલાકી.
बनासकांठाना रूपपरा गामना खेडूतोनुं मगफळी अने बाजरीनो पाक पलळी गयो छे। वरसादथी खेडूतोने 15-20 लाख रूपियानुं थयुं नुकसान। खेडूतोए सरकार पासे सहायनी करी मांग। राजकोट जिल्लाना 11 तालुका में 54,000 हेक्टर में वावेतर थयुं छे। विंछिया तालुका में सौथी वधु 47.30% वावेतर थयुं, जयरे उपलेटा में सौथी ओछुं 0.62% वावेतर थयुं छे।